Hello students, welcome to the second standard Gujarati. બાળકો આપણે પેજ નંબર 85 ખોલીશું. પ્રવૃત્તિઓ એટલે એક્ટિવિટીઝ. તો આપણે જોઈએ એક્ટિવિટીઝમાં એક્સરસાઇઝ 1 છે, સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો એટલે રાઉન્ડ ધ સર્કલ ધ રાઉન્ડ ધ સિમિલર લેટર. સરખા અક્ષર પર આપણે વર્તુળ કરવાનું છે. ન ને ઋની માત્રા કરેલી છે ને ત્યાં સર્કલ છે, એવી રીતના મૃ મૃ પાછો ન ની ઉપર જ કરે એટલે ન ની ઋની માત્રા નૃ ઉપર જ આપણે સર્કલ કરવાનું છે. જ્યાં પણ રૂ આવશે ત્યાં આપણે સર્કલ કરી દઈશું આ રીતના. ઓકે બાળકો, આગળ છે એક્સરસાઇઝ. નૃને નૃ સાથે જોઈન કરો એટલે આની અંદર નૃ આપેલું છે તો એમાં ઘણા બધા અક્ષરો આપેલા છે પણ નૃ સાથે જ જોઈન કરો. કૃ પાછળ નૃ એટલે નૃ સાથે જ, ધ્રુવ પાછળ નૃ સાથે જ જોઈન કરો, ધ્રુવ ગૃ પાછો નૃ સાથે જોઈન કરીશું, ભૃ પછી નૃ સાથે જ એને જોઈન કરીશું, શૃ અને મૃ. આગળ છે વૃને વૃ સાથે જોડો એટલે આ વૃ લખ્યું છે તો વૃને વૃ સાથે જોઈન કર્યું છે તો ગૃ વૃ, તો વૃને વૃ સાથે ગૃ પૃ શૃ, વૃને વૃ સાથે જોઈન કરીશું તૃ વૃ મૃ, પછી વૃને વૃ સાથે જોઈન કર્યું બૃ. એવી રીતના આગળ છે બાળકો એક્સરસાઇઝ 3. ચિત્રોને તેમના શબ્દો સાથે જોઈન કરો. ચિત્ર આપેલા છે અહીંયા અને એના શબ્દો પણ આપેલા છે, એની સાથે આપણે જોઈન કરીશું. પહેલું કયું ચિત્ર આપ્યું છે બાળકો? ઋષિનું આપ્યું છે તો ઋષિ સાથે જોઈન કરેલું છે. પછી આ કયું ચિત્ર આપ્યું છે? રૂપ એટલે રાજા છે તો રાજા સાથે રૂપ સાથે કરીશું. આ બીજું ત્રીજું ચિત્ર કયું આપ્યું છે? વૃક્ષનું આપ્યું છે તો વૃક્ષ સાથે જોઈન કરીશું. આગળ છે બાળકો આ કૃષકનું ચિત્ર છે તો કૃષક સાથે કરીશું. આ શ્રગાલનું છે તો શ્રગાલ સાથે જોઈન કરીશું અને આ વૃષભ સાથે જોઈન કરીશું. આગળ છે બાળકો પેજ નંબર 86 મૌખિક કાર્ય. તો તમારે બધું આ ઓરલમાં જંગલી પ્રાણીઓમાં બોલી જવાનું છે. સિંહ, રીંછ, વાઘ, ગેંડો, ઝીબ્રા, જિરાફ, હાથી, શિયાળ, હરણ, ચિત્તો, વાંદરું બધું તમારે ઓરલમાં મળે કરવાનું છે. આગળ છે વાહનો. વાહનો એટલે વ્હીકલ્સ, એમાં મોટરકાર, રિક્ષા, વિમાન, બસ, એમ્બ્યુલન્સ, સાયકલ, જીપ, મોટરસાઇકલ, લાયબંબો, સ્કૂટર, વહાણ, મોટર ટ્રક એટલે ખટારો. આગળ છે બળદગાડું, ઊંટગાડી, ઘોડાગાડી. આ બધા સાધનો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઉપયોગમાં આવે છે. આગળ છે અનુલેખન. અનુલેખનમાં આપણે જોઈ લઈએ પેજ નંબર 88 ઓપન કરો બધા જ. એની અંદર પેજ નંબર 88માં એક્સરસાઇઝ 3 છે, અંક લેખન નંબર્સ લખો. તો નંબર્સ આપણે જોઈ લઈએ. આ કયું ગણો અને શીખો. તો 1 છે તો આપણે 1 લખીશું અને એને શબ્દોમાં પણ આપણે લખીશું. આગળ છે 2 બેટ છે, અને કેટલા બેટ છે? 2. તો અહીંયા 2 લખ્યા અને આપણે બની માથે માત્ર 2. આ 3 પતંગ છે, 1 2 3. તો 3 અને એને પણ આપણે શબ્દોમાં પણ લખીશું. આગળ છે 1 2 3 4. 4 તાળા છે તો આપણે 4 5. સ્વીટ છે 1 2 3 4 5 તો 5. ફળ છે કે સ્વીટ છે જે પણ છે એ આપણે જોઈ લઈશું. આગળ છે 6 સ્ટાર છે 1 2 3 4 5 6 તો 6 અહીંયા કોપી કરીશું, અહીંયા 6 કોપી કરીશું. આગળ છે 7 1 2 3 4 5 6 7. 7ને આપણે અહીંયા લખીશું 7 અને શબ્દમાં પણ લખીશું. આગળ છે 8 1 2 3 4 5 6 7 8. 8 પેન્સિલ છે તો 8 લખીશું અને આવી રીતના 8 લખીશું. આગળ છે 9 1 1 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા આપણે 9
લખીશું. આગળ છે પાંદડા 1 2 3 4 5 6 7 8 9 10 10 પાંદડા છે તો અહીંયા આપણે 10 લખીશું. આવી રીતના જ બાળકો તમારે પ્રાઇમર બુકમાં એક્સરસાઇઝ કરવાની છે. કરશો ને બાળકો? થેન્ક યુ.